નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારમાં હિન્દી વિષય વિશેનો અભ્યાસ કરીશું હિન્દી વિષયમાં આપણે આના પહેલાંના લેક્ચરમાં શું કર્યું હતું તો કે પાઠ એક વર્ણમાલા સ્વર કરાવેલું હતું હવે આજે આપણે કરવાનું છે વર્ણમાલા વ્યંજન તો પાઠ બેની આપણે શરૂઆત કરીશું તો ટુ લાઇનની નોટબુકમાં આપણે સૌથી પહેલાં પાઠ બે વર્ણમાલા વ્યંજન છે તેના આપણે શબ્દ લખવાના છે તો ટુ લાઇનની બુકમાં મેં આવી રીતે લીધી છે એવી તમારી બુક છે એમાં તમે સૌથી પહેલાં હાસ્યમાં હેડિંગ લખીશું પાઠ બે વર્ણમાલા વ્યંજન તો હેડિંગ લખો બધા હિન્દીમાં ઉપર લીટી કરવાનું ભૂલવાનું નહીં હવે આપણે લખવાની શરૂઆત કરીએ તો પહેલાં આપણે પહેલી લાઈનમાં શું લખવાનું તો કે ક ખ વ્યંજન લખવાના બીજી લાઈનમાં એના શબ્દ લખવાના અને ત્રીજી લાઇનમાં આપણે શબ્દનું ગુજરાતી લખીશું ક સૌથી પહેલાં શું આવશે ક તો પહેલા લખવાનો કસે કયો શબ્દ આવે કમળ તો લખવાનું ક મ લ કમલ એટલે શું થાય કમળ તો કશે કમલ કમલ એટલે કમળ પછી લખવાનું ખ ખસે ખટિયા ખટિયા એટલે ખાટલો ખ પછી ગસે ગમલા એટલે કને દીર્ઘાવાળું કુ કુની માથે કરવાનું મીંડું એટલે કે ટપકું કુ ડૂ ડને રસવા વાળું ડૂ માથે ટક્કું અને કુંડુ ગ પછી આવે ઘ કયો શબ્દ આવે ઘર ઘરને ગુજરાતીમાં શું કહેવાય તો કે ઘરને કહેવાય ઘર ઘ પછી આવે ચસે ચરખા

એના પછી આવે ચકલીના ચ પછી શું આવે છ છનો શબ્દ શું થાય છત્રી તો છ તને દીર્ઘય રી છત્રી ને ગુજરાતી માં શું કહેવાય છત્રી છ પછી આવે જશે જગ તો લખવાનું જ ગ જગ એટલે જગ હવે વિદ્યાર્થી મિત્રો જ પછી શું આવે તો કે જ ઝ ઝસે હણ ને રસવા વાળો હણું માથે ટપકું સ પછી આવે વિદ્યાર્થી મિત્રો ટ તો લખો ટ ટ શબ્દ આવે ટમ ટમ ટુજરાતીમાં શું કહેવાય ઘોડા ગાડી એના પછી આવે વિદ્યાર્થી મિત્રો ટ પછી શું આવે ઠ તો લખો વિદ્યાર્થી મિત્રો ઠ ઠઠેરા ઠઠેરા એટલે શું થાય કંસારો કંસારો કેવી રીતે લખાય કને માથે ટપકું કન ને કાનો માતર રો કન સારો ઠ પછી આવે ડ ડ ને શું લખાય ડસે ડમરૂ મૃ ડમરૂને ગુજરાતીમાં શું કહેવાય ડમરૂ ડ મ ર અને રસવા વાળું રૂ ડ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો ઢ તો લખો ઢ ઢસે આવે ઢકના ઢકના એટલે થાય ઢાંકણું તો ઢસે પેલા લખવાનું ઢ ક ના ઢકના એટલે થાય ઢાંકણું ઢાંકણું કેમ લખાય તો કે ધને ધનેકા નો ઢા એની માથે મીંડું ઢાંકણું અણું કેવી રીતે લખાય તો કે અણને રસવાનું અણું માથે કરવાનું ટપકું અને વચાય ઢાંકણું ઢ પછી શું આવે હણ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં લખવાનું વ્યંજન એટલે કે હણ હણસે શબ્દ શું થાય તો બાણ 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 ને ગુજરાતીમાં શું કહેવાય તો કે બાણ કહેવાય બા અણ એના પછી આવે અણ પછી શું આવે વિદ્યાર્થી મિત્રો ત તો ત લખવાનો તસે તલવાર તો લખવાનું તલવાર ને માં કહેવાય તલવાર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા મારું પેજ પૂરું થઈ જાય છે જો તમારા પેજમાં લીટી હોય તો તમારે નીચેથી લખવાનું અને ન લીટી હોય તો આપણે નવા પેજે લખવાનું હવે ત પછી હવે વિદ્યાર્થી મિત્રો થ તો લખો થ થશે થન ગુજરાતી શું થાય આ ચળ અને કાનું આ એની માથે મીંડું ચુજરાતીમાં કહેવાય આ ચળ થ પછી આવે વિદ્યાર્થી મિત્રો દ દસે દરવાજા દસે દરવાજા દરવાજા એટલે દરવાજો દર વનેકાનો વા જનેકાનો માતર જો પછી શું આવે દ પછી ધ તો ધસે આવે ધજા તો ધસે ધ જા ધજાને ગુજરાતીમાં શું કહેવાય ધજા જ કહેવાય તો લખવાનું ધ અને જનેકાનો જા એના પછી વિદ્યાર્થી મિત્રો ધ પછી શું આવે ન નસે નલ નલને ગુજરાતીમાં શું કહેવાય ન અળ ન પછી આવે વિદ્યાર્થી મિત્રો પસે આવે પતંગ પતંગ એટલે પતંગ તો લખો પસે પતંગ તંગ તની માથે મીંડું કરવાનું ગુજરાતીમાં પતંગને કહેવાય પતંગ એમાંય તની માથે મીંડું પ પછી આવે ફ તો પેલા વ્યંજન લખવાનું ફસે ફલ ફલ એટલે ફળ પછી બ બસે બસ બસ એટલે બસ વિદ્યાર્થી મિત્રો બ પછી આવે ભગત 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 ને ગુજરાતીમાં કહેવાય ભગત

યતિને બીજું શું કહેવાય તો કે જે જૈન સાધુઓ હોય એને કહેવાય યતિ તો આપણે નીચે કું કરી અને એમાં લખશું જૈન સાધુ આપણને કોઈ પૂછે યતિ એટલે શું થાય તો આપણે આવડતું હોય તો કોઈને કેવા થાય ને એટલા માટે યતિ એટલે જૈન સાધુ ય પછી આવે રસે રથ રથ એટલે રથ એના પછીનો આવે અક્ષર લ તો કયો શબ્દ આવે તો કે લે લડકા લડકા એટલે શું થાય લડકા એટલે છોકરો તો લખો લસે લીમ નીચે ટપકું કનેકાનું કા લડકા એટલે છોકરો હવે વિદ્યાર્થી મિત્રો લ પછીનો શબ્દ લ પછી આવે વ તો વ સે વજન વજનને ગુજરાતીમાં કહેવાય વજન વ પછીનો શબ્દ આવે છે વિદ્યાર્થી મિત્રો સ પહેલા કયો શ આવે મીંડ્યો સ સે શબ્દ આવે શરબત તમે બધા પીતા હશો ને શરબત કઈ ઋતુમાં આપણે વધારે પીએ ઉનાળાની ઋતુમાં તો શરબત શરબત શું કહેવાય તો કે જ કહેવાય હવે મીંડ્યો શ તો એના પછી બીજો કયો શ આવે ફાડ્યો શ તો પહેલા લખવાનું શ સે કયો શબ્દ આવે તો કે સે ષટકોણ ષટકોણને ગુજરાતીમાં શું કહેવાય તો કે ષટકોણ સ ટની નીચેલી ટીટ કને કનો કોણ ષટકોણ એટલે ષટકોણ ષટકોણ એટલે કેવું હોય તો કે જેને છ ખૂણા હોય છ બાજુવાળું હોય એને કહેવાય ષટકોણ જેમ કે આપણે ચાર બાજુને ચોરસ કહીએ એવી રીતે છ ખૂણાવાળું હોય એને કહેવાય ષટકોણ શ પછી આવે છે સ સસે કયો શબ્દ આવે તો કે સસે સડક સ ડ હિન્દીના ડ માં નીચે ટપકું કરવાનું ભૂલવાનું નહીં સડક સડક એટલે શું થાય તો કે સડકનું ગુજરાતી થાય સડક સડક ને બીજું શું કહેવાય રસ્તો સ પછી આવે હ હશે શબ્દ આવે હલ હલ ને ગુજરાતીમાં કહેવાય હળ એના પછી કયો શબ્દ આવે તમે બોલો તો વિદ્યાર્થી મિત્રો હ ક્ષ આવે તો હિન્દીમાં ક્ષ કેવી રીતે લખાય તો આવી રીતે સે શબ્દ આવે ક્ષત્રિય ક્ષત્રિય એટલે ક્ષત્રિય ક્ષત્રો ત્રીય ક્ષ પછીનો શબ્દ આવે જ્ઞ યજ્ઞ યજ્ઞ કહેવાય એના પછી આપણે હિન્દી કક્કામાં બે વધારાના વ્યંજનો આવે છે એક ત્ર અને બીજો અક્ષર આવે છે શ્ર આપણે ગુજરાતી કક્કો લખીએ એમાં બે વ્યંજન આવતા નથી પણ આપણે હિન્દી કક્કામાં બે વધારાના વ્યંજન આવે છે ત્ર અને શ્ર ત્રસે શબ્દ આવશે પત્ર પત્રને ગુજરાતીમાં કહેવાય પત્ર અને એના પછી છે શ્ર શ્રથે શબ્દ આવશે શ્રવણ શ્રવણને ગુજરાતીમાં કહેવાય શ્રવણ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાઠ બેમાં સ્વર્ણમાલા વ્યંજન છે એના શબ્દો પૂરા થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરીથી બધી શબ્દો છે એ એક વખત બોલીશું કસે કમલ કમલ એટલે કમળ ખ સે ખટિયા ખટિયા એટલે ખાટલો ગ સે ગમલા ગમલા એટલે કુંડું સે ઘર ઘર એટલે ઘર ચ સે ચરખા ચરખા એટલે રેટયો છ સે છત્રી છત્રી એટલે છત્રી જ સે જગ જગ એટલે જગ સે ઝરના ઝરના એટલે ઝરણું એના પછી ટ સે ટમટમ ટમટમ એટલે ઘોડા ગાડી ઠ સે ઠઠેરા ઠઠેરા એટલે કંસારો ઠ પછી આવે ડ સે ડમરૂ ડમરૂ એટલે ડમરું સે ઢકના ઢકના એટલે ઢાકણું ઢ પછી આવે વિદ્યાર્થી મિત્રો હણ હણસે બાણ બાણ એટલે બાણ ત સે તલવાર તલવાર એટલે તલવાર પછી આવે થશે થન થન એટલે આચળ દસે દરવાજા દરવાજા એટલે દરવાજો ધસે ધજા ધજા એટલે ધજા નસે નલ નલ એટલે નળ પશે પતંગ પતંગ એટલે પતંગ પશે ફલ ફલ એટલે ફળ બસે બસ બસ એટલે બસ से भगत भगत एटले भगत म से मगर मगर एट्ले मगर इना पे य से यति यति एट्ले यति रे रथ रथ एट रथ ल से लड़का लड़का एटले छोकरो व से वजन वजन एटले वजन સશે શરબત સરબત એટલે શરબત એના પછી સશે ષટકોણ ષટકોણ એટલે ષટકોટલે સડક સડક એટલે એટલે રસ્તો હ સે હલ હલ એટલે હળ ક્ષ સે ક્ષત્રિય ક્ષત્રિય એટલે ક્ષત્રિય ન સે યજ્ઞ ય એટલે યજ્ઞ પછી આપણે બે વધારાના વ્યંજન આવે છે હિન્દી વિષયમાં ત્ર અને ત્ર સે પત્ર પત્ર એટલે પત્ર અને સે શ્રવણ શ્રવણ એટલે શ્રવણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્ણમાલા વ્યંજન છે એના શબ્દો એક વખત લખાવ્યા ત્યારે બોલ્યા અને ફરીથી પાછા આપણે બધા શબ્દ એક વખત બોલ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે શબ્દ લખાવ્યા એ તમારે તમારી ટુ લાઇનની એટલે કે ડબલ લાઇનની નોટબુક આવે છે એમાં તમારે લખવાના છે ક સે શ્રના શબ્દ ગુજરાતી સહિત ટુ લાઇનની બુકમાં લખવાના છે અને હોમવર્કમાં રફ બુકમાં પણ એક વખત વ્યંજનના શબ્દો લખવા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે હોમવર્ક તમને બધાને આપી દીધું છે તો હવે અહીંયા લેક્ચર પૂરો કરીએ જય સ્વામિનારાયણ